નમસ્તે આજે આપણે શીખવાનું છે અંગ્રેજીમાં પ્રવૃત્તિઓ અગાઉ આપણે વનથી સિક્સ સુધીના આપણે શીખી ગયા છે બરાબર આજે અહીંયા શીખવાનું છે કેપિટલ મૂળાક્ષરને તેના નાના મૂળાક્ષર સાથે જોડો હવે જ્યાં કેપિટલ લખ્યો છે એનો નાનો કેપિટલ અને નાના એ સાથે જોડવાનું છે આ કેપિટલ છે અને નાનો છે એ હવે આ એની સાથે જોડી દીધો છે હવે તમારે અહીંયા જોવાનું છે કેપિટલ બી લખ્યો છે હવે નાનો બી બીજી બીસીડીનો ક્યાં લખ્યો છે તો આ રહ્યો તો આને આની સાથે જોડવાનું બરાબર એવી જ રીતે સીને આ કેપિટલ સી છે એટલે નાના કે સી જોડે જોડી દેવાનું આ રીતે આ ઉપરના છે બધા કેપિટલ અને આ છે નાના મૂળાક્ષર બધા કેપિટલ એ નાનો એ કેપિટલ બી નાનો બી કેપિટલ સી નાનો સી જોડો હવે બીજું સરખા નંબર જોડો શું કરવાનું છે સરખા નંબર જોડો એક સરખા નંબર હોય તેની સાથે જોડી દેવાનું જો અહીંયા લખ્યું છે થ્રી તો થ્રી ને થ્રી સાથે જોડવાનું થ્રી એટલે ત્રણ થ્રીને થ્રી સાથે જોડવાનું બરાબર હવે અહીંયા લખ્યું છે ફાઇવ તો ફાઇવને ફાઇવ એટલે પાંચ ફાઇવ ને ફાઇવ જે એના જેવો લખેલો હોય એની સાથે જોડી દેવાનું જો આ રીતે બરાબર ફાઈવ ને ફાઇવ સાથે હવે આ લખ્યું છે ફોર ફોરને ફોર સાથે જોડવાનું ક્યાં જોડવાનું ફોરને ફોર સાથે જોડવાનું હવે અહીંયા લખ્યું છે સિક્સ તો બચ્યું શું છે સિક્સ એટલે સિક્સને સિક્સ સાથે બરાબર સરખા નંબર જોડો જ્યાં થ્રી લખ્યો હોય તેને થ્રી સાથે ફાઈવ લખ્યો હોય તો ફાઈવ સાથે ફોર લખ્યો હોય તો ફોરની સાથે સિક્સ હોય તો સિક્સની સાથે બરાબર હવે આગળ જોઈએ ચિત્ર ઓળખી તેના પહેલા મૂળાક્ષર સાથે જોડો આપણે જુનિયર કેજીમાં શીખી ગયા છે જેમ કે કેપિટલ એ હોય તો એ ફોર એપલ સાથે જોડતા હતા બરાબર હવે આયા છે સિનિયરમાં તો તમારે બીજી એબીસીડી શીખવાની હોય કેપિટલની સાથે નહીં હવે અહીંયા લખ્યું છે બુક કાર અને એક અહીંયા જુઓ અહીંયા લખ્યું છે બી ફોર બુક બી ફોર બુક તો બીને બુક સાથે જોડી દીધું છે બરાબર હવે આ છે કાર શું લખ્યું છે કાર તો સી ફોર કાર સી ફોર શું હોય છે કાર તો સી ક્યાં લખેલો છે આ રહ્યો હવે બચું કયું ચિત્ર છે આ રહ્યું એક્સ એ ફોર એક્સ એક્સ એટલે કુહાડી બરાબર આ રીતે જોડવાનું જે ચિત્ર હોય એના મૂળાક્ષર સાથે જોડી દેવાનું હવે લખ્યું છે ગનો અને સાચા નંબર ફરતે વર્તુળ કરો ગનો આ બધા ગણવાના છે અને સાચા મૂળાક્ષર જે હોય એને ગોળ કરવાનો છે હવે જો આ ગ્લાસ દેખાય છે તમને બરાબર હવે ગ્લાસને પહેલાં આપણે ગણવાનું છે અને પછી ગોળ કરવાનું છે ગણો પહેલાં વન ટુ થ્રી ફોર ફાઈવ તો ગ્લાસ કેટલા છે ફાઈવ તો નંબર ઉપર ફાઈવ છે ગોળ કરેલું બરાબર ઘણો તો ફરીથી વન ટુ થ્રી ફોર ફાઈવ તો ફાઇવ ઉપર ગોળ કરેલું છે બરાબર હવે અહીંયા જુઓ પાંદડા કેટલા છે ઘણો પહેલાં વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ કેટલા છે પાંદડા સિક્સ તો આમાં સિક્સ ક્યાં છે આને સિક્સ કહેવાય ક્યાંને કહેવાય બોલો આને કહેવાય બરાબર ફરીથી ગણો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ તો આપણે શાની ઉપર ગોળ કરવાનું સિક્સ ઉપર બરાબર આ હતું તમારું વર્ક કાર્ય પહેલાં જોવાનું સમજવાનું અને પછી જ ચોપડીમાં લખવાનું આ હતું વર્ક કાર્ય અને આ છે ગૃહ કાર્ય ગૃહ કાર્યની અંદર પણ હું તમને સમજાવી દઉં છું અહીંયા ગૃહ ગૃહકાર્યને લખ્યું છે બોક્સમાં આપેલા મૂળાક્ષરો શોધો અને તેના ફરતે વર્તુળ કરો શું લખ્યું છે સી છે કેપિટલ સી છે અને નાનો સી છે બરાબર હવે જો અહીંયા લખેલું છે સી તો સી ઉપર ગોળ કરેલું છે હવે નાનો સી શોધવાનો છે તો નાનો સી પણ દેખાય છે હા તેની ઉપર પણ ગોળ કરેલું છે હવે અહીંયા જુઓ એ કેપિટલ એ અને નાનો એ તો તમારે અહીંયા જોવાનું છે કે અહીંયા એ ક્યાં લખેલો આ રહ્યો તેની ઉપર શું કરવાનું ગોળ એ કરી દીધું તો હવે નાનો એ શોધવાનો છે આ છે આ છે અહીં તો થઈ ગયું છે તો અહીંયા ક્યાં છે આ રહ્યો તેની ઉપર શું કરવાનું છે આપણે ગોળ કરવાનું છે બરાબર હવે અહીંયા જુઓ ચોકડી અહીંયા લખ્યું છે હરોળમાં જુદા મુડાક્ષર પર ચોકડી કરો હરોળમાં એટલે આ સીધી જે લાઇન છે એની ઉપર તમારે અલગ પડતો હોય એની ઉપર શું કરવાનું છે ચોકડી બરાબર આ હતું તમારું વર્ગ કાર્ય અને આ છે ગૃહ કાર્ય બંને તમારે ચોકડીમાં લખવાનું છે અને સમજવાનું છે નમસ્તે